અમદાવાદમાં 6 દિવસ પહેલા 2 બાળકો સલમાન અને અરબાઝ ગુમ થઈ ગયા છે, તેથી વિસ્તારના સ્થાનિકો અને રાજકીય નેતાઓ આજે ઈસનપુર વિસ્તારમાં ભૂખ હડતાલ પર બેઠા છે। થોડા દિવસ પહેલા ઈસનપુર વિસ્તારમાં શાળાએ ગયેલ બાળકો સલમાન અને અરબાઝ પરત ઘરે ફર્યા નથી, જેથી તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી, પરંતુ બાળકોની ભાળ મળી નહોતી। બાદમાં પોલીસ ફરિયાદ કરી હતી। ફરિયાદ કરી ત્યારબાદ આજે 5 દિવસ થઈ ગયા છે, તેમ છતાં બાળકો મળ્યા નથી અને પોલીસ માત્ર તપાસ કરી રહી હોવાની વાતો કરી રહી છે, જેથી આજે પરિવારજનો, સ્થાનિક કોર્પોરેટર અને બાળકોને શોધવામાં મદદ કરનાર એનજીઓના સંચાલક સંજય જોશી ભૂખ હડતાલ પર બેઠા છે અને સ્થાનિકોએ હાજરી આપી તેમને સહકાર આપ્યો હતો। તો એ બોલતી હૈ કે મેં બચ્ચે કો ઢૂંઢ રહા હું ઢૂંઢ રહા હું, લેકિન કબ ઢૂંઢ રહી હૈ? છ દિન હો ગયે, 6 દિન મેં મુજે કુછ રિઝલ્ટ નહીં આ રહા હૈ, તો બચ્ચે કહાં હૈ નહીં હૈ। એનજીઓના સંચાલક સંજય જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 2007 થી 2013 સુધી 58,000થી વધુ લોકો ગુમ થયા છે, જેમાં 80% જેટલા બાળકો છે। એક તરફ સરકાર વિકાસની વાતો કરી રહી છે અને સબ સલામતના દાવા કરી રહી છે, પરંતુ ગુમ થયેલા બાળકોના આંકડા ઉપર નજર કરતા સામે આવે છે કે ગુજરાતમાં બાળકો કેટલા સુરક્ષિત છે। સૌપ્રથમ તો એમ કહું કે આ જે બાળકો ગુમ થયા છે એ છેલ્લા 5 દિવસથી ગુમ થયેલા છે। અવારનવાર તંત્ર પાસે રજૂઆતો કરી, પોલીસનો એક જે પહેલેથી ચાલ્યો આવતો જવાબ છે, કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ, આ જવાબો તો આ મા બાપોએ તો હમણાં જ સાંભળ્યા છે, પણ મેં તો આગળના પણ જોયું છે કે પોલીસ તંત્ર પાસે એક ને એક જવાબ છે, કાર્યવાહી ચાલુ છે, રિપીટેશન ચાલુ છે। ગુજરાતની અંદર 58,972 લોકો ગુમ થયેલા છે, એમાંથી એમ કહી શકાય કે 80% જેવા જે બાળકો છે। આ આંદોલન સમજો, પોલિટિકલ ભાષામાં એક અવેરનેસ મૂવમેન્ટ સમજો, મેં આખી આ પ્રવૃત્તિ કરી। સરકારને જ્યારે આ વસ્તુની રજૂઆત કરી ત્યારે સરકાર એક શબ્દ એમ કહે છે કે ગુજરાતનો નંબર તો 7મો છે ભારત દેશની અંદર, તો હું એટલું મોદી સાહેબને જરૂર કહીશ, તો તમે શું દરેક વાતમાં ગુજરાત નંબર 1 બનાવો છો, તો આ બાળકો ગુમ થઈ ગયા છે તો એમાં પણ હજી ગુજરાત નંબર 1 થાય એની રાહ જોવો છો? હમારે એરિયામાં 6 દિન છે 2 બચ્ચે સલમાન ઓર અરબાઝ ગુમ હો ચુકે હૈ, ઉનકે પેરેન્ટ્સને FIR દર્જ કી, સ્કૂલમાં તહકીકાત કી, પ્રિન્સિપલ સે પૂછા, લેકિન વો લોગ યહી કહેતે કે 3 દિન પહેલે સે બચ્ચે સ્કૂલમાં નહીં આ રહે થે, 3 દિન પહેલે સે સ્કૂલમાં બચ્ચે નહીં આ રહે થે, તો બચ્ચો કે સ્કૂલ બેગ સ્કૂલમાં કેસે આ ગયે? આજ યે એરિયા નરેન્દ્ર મોદી સાહેબ કા એરિયા, યહાં કે MLA હૈ વો, વો પૂરે હિન્દુસ્તાન કી ટૂર કર રહે હૈ, યહાં પર 2 મુસલમાન બચ્ચે ગાયબ હૈ, 2 મુસલમાન બચ્ચો ગુમ હો ચુકે હૈ, ઉનકા કોઈ પતા નહીં હૈ, ઓર ઉનકો કુછ પડી નહીં હૈ, વો ડેવલપમેન્ટ કી બાત કરતે, એસા ડેવલપમેન્ટ હમકો બિલકુલ નહીં ચાહિયે, હમકો મારે બચ્ચે ચાહિયે પહેલે। હાજર રહેલા એક કોર્પોરેટરે લોકોને જણાવ્યું હતું, ગુજરાત સરકાર ના રામની છે અને ના રહીમની છે, સરકાર છે તો માત્ર ઉદ્યોગપતિની જ। મણિનગર મત વિસ્તારની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોદી પહેલા મણિનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્યોનો કૂતરો ગુમ થઈ ગયો હતો અને મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ તેના 5 જ કલાકમાં પોલીસે તેમને કૂતરો શોધી આપ્યો હતો અને ફરિયાદનો નિકાલ કર્યો હતો, પરંતુ લોકોના બાળકો ગુમ થઈ જાય છે તેને 5 દિવસ થઈ ગયા છતાં પોલીસને તેમનો પતો લાગતો નથી। જોવાનું રહેશે કે પોલીસ ક્યારે બાળકોને શોધી શકે છે। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।